ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધીમાં વિભાગ 2 નો અભ્યાસ કરીશું. અગાઉ આપણે વિભાગ C નો અભ્યાસ કરેલો, હવે વિભાગ 2 પેજ નંબર 111 ઉપર વિભાગ 2. હવે એમાં જો અમુક અમુક જગ્યા કે દાખલા કરવાનું, પહેલા તો એક 5 નંબર ઉપર એવું આવ્યું છે r બરાબર +1, r બરાબર -1 અને r બરાબર 0 નો અર્થઘટન કરો. એક માર્કમાં ઘણી વખત કોર્સમાં પૂછાય છે તમારે. તો નંબર 5 r બરાબર +1, આનો આન્સર લખવાનો છે. r બરાબર +1, તો r બરાબર +1 એટલે તમારે બાજુ લખવાનું સંપૂર્ણ ધન સહસંબંધ. r બરાબર આપણા છેદમાં
सिग्मा n सिग्मा x स्क्वायर माइनस सिग्मा x नो स्क्वायर गुणिया n सिग्मा y स्क्वायर माइनस सिग्मा y नो स्क्वायर डायरेक्ट सूत्र में कीमत मुकवानी छे n એટલે કે 9 n बराबर 9 गुणिया सिग्मा xy 408 सिग्मा xy 408 माइनस सिग्मा x ने सिग्मा y सिग्मा x 51 ने सिग्मा y 70 51 ने 70 n એટલે 9 सिग्मा x નો વર્ગ 315 અહીંયા તમારે આ રકમ મૂકી દેવાની સિગ્મા x નો સ્ક્વેર આ રકમ આ આવશે 51 નો સ્ક્વેર ગુણ્યા 9 સિગ્મા y નો સ્ક્વેર 582 માઈનસ 72 નો સ્ક્વેર હવે ઉપર આવશે ગુણાકાર 9 ગુણ્યા 408 એટલે 3672 51 ગુણ્યા 72 એનો ગુણાકાર 3672 છેદમાં 9 ગુણ્યા 315 એટલે 2835 51 નો સ્ક્વેર 2601 ગુણ્યા 9 ગુણ્યા 582 5238 72 નો સ્ક્વેર 5184 ઉપર 3672 માંથી 3672 બાદ કરીએ એટલે 0 આવશે ઉપર 0 નીચે 2835 માંથી 2601 બાદ કરી 234 5238 માંથી 5184 બાદ કરી એટલે 54 ઉપર 0 આ બે નો ગુણાકાર કરીએ એટલે એને વર્ગમૂળમાં 12636 અલગ અલગ વર્ગમૂળ પણ કાઢી શકો તમે આનું વર્ગમૂળ કાઢવાનું આનું વર્ગમૂળ બે નો ગુણાકાર કરી શકો બે નો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી શકો એનું વર્ગમૂળ આવશે 112.85 હવે 0 નો ગમે એટલા વડે ભાગાકાર તો એનો આન્સર 0 જ આવે આનો આન્સર આવશે 0 ઉપર 0 આવે ત્યારે આન્સર આવે 0 પણ બધી ગણતરી તમારે બતાવવાની 3 માર્ક્સ માં દાખલો પૂછાય તો ગણતરી તમારે બધી જરૂરી બતાવવી પડે તો આમાં આપણો સહસંબંધ શોધવાનો દાખલા નંબર 11 છેલ્લે આન્સર આવશે 0 ઉપર 0 આવે ત્યારે આન્સર 0 આવે પણ ગણતરી તમારે બધી લેતી જવાની તો આ તો દાખલા નંબર 11 હવે આવશે દાખલા નંબર 12 દાખલા નંબર 12 એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને બે નિર્ણાયકે આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે પછી આ રીતે લખ્યું છે દાખલા નંબર 12 8 સ્પર્ધકો એટલે n બરાબર 8 સ્પર્ધકો એને n કહેવાય પછી તમને માહિતીમાં આ રીતે લખ્યું છે સિગ્મા rx માઇનસ ry નો સ્ક્વેર બરાબર 126 આને કહેવાય rx માંથી ry આપણે બાદ કરીએ એટલે d મળે rx માઇનસ ry એટલે આને કહેવાય સિગ્મા આને જગ્યાએ d આવે એટલે સિગ્મા d નો સ્ક્વેર 126 આને કહેવાય સિગ્મા d નો સ્ક્વેર હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી નીચે તમને કીધું rx અને ry જે નિર્ણાયક દ્વારા સ્પર્ધકોને મળેલા ક્રમ દર્શે આ પરથી સ્ફિયર બિંદુનો ક્રમાંક સહસંબંધ શોધો એટલે તમારે ક્રમાંક સહસંબંધ શોધવાનો છે તેનું સૂત્ર r બરાબર 1 માઇનસ સિગ સિગ્મા d સ્ક્વેર છેદમાં n n સ્ક્વેર માઇનસ 1 એ 1 6 સિગ્મા d સ્ક્વેર 126 n 8 8 નો સ્ક્વેર માઇનસ 1 6 ગુણ્યા 126 6 ગુણ્યા 126 એટલે 756 8
8 નો સ્ક્વેર માઈનસ 1 8 નો સ્ક્વેર એટલે કે 64 64 માંથી 1 બાદ કરીએ એટલે મળે 63 1 - 754 8 ગુણ્યા 63 એટલે 504 756 ભાગ્યા 504 એટલે 1.5 1 માંથી 1.5 બાદ કરો 1 માઈનસ 1.5 બાદ કરે એટલે માઈનસ 0.5 એટલે આનો આન્સર આવશે માઈનસ 0.5 એક ઉપર આન્સર ન હોય માઈનસ માં પણ આવી તો આ બધા દાખલા કોઈએ 3-3 માર્ક્સ માં મોસ્ટ આઈપી કારણ કે આવા દાખલા 2-3 માર્ક્સ માં પૂછે 5 માર્ક્સ માં કોષ્ટક પર આવે છે હવે છેલ્લો દાખલો છે 13 દાખલા નંબર 13 દાખલા નંબર 13 માં કીધું નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુ ના આધારે 2 નિર્ણયો આપેલા ક્રમ હોય એટલે ક્રમાંક સહસંબંધ એટલે આગળ કીધું છે આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધ શોધો બે નિષ્ણાંતો આપેલા ક્રમ આપેલા છે તો પહેલો નિષ્ણાંત હોય એને RX કહેવાય દાખલા નંબર 13 RX અને RY પહેલો તો કહેવું છે 3 કે 5 પહેલા ક્રમ 3 તો બીજાનો 5 આવી રીતે ઉપર કાઉન્સ ની અંદર બીજો આવ્યું છે 5 અને 4 ત્યારબાદ આવ્યું છે 1 અને 2 આ રીતે બે નિર્ણય કોઈ ક્રમ આવ્યા છે પહેલો ક્રમ આવે છે બીજો ક્રમ આવે ત્યારબાદ 2 અને 3 અને 4 અને 1 આવી રીતે તમને ક્રમ આપેલા છે RX અને RY પહેલું RX બીજું RY તો આ રીતે RX અને RY હવે તમારે કોલમ કરવાની આવે D માં RX માઇનસ RY 3 માંથી 5 બાદ કરે એટલે માઇનસ 2 5 માંથી 4 બાદ કરે એટલે 1 1 માંથી 2 બાદ કરે એટલે માઇનસ 2 2 માંથી 3 બાદ કરે એટલે માઇનસ 1 4 માંથી 1 બાદ કરે એટલે 3 આનો ટોટલ 0 થાય 3 ને 1 4 માંથી 1 બાદ કરીએ 3 2 માંથી 3 બાદ કરીએ માઈનસ 1 1 માંથી 2 બાદ કરીએ એટલે માઈનસ 1 આનો ટોટલ તો 0 થાવો છે 0 નો તે ગાય ભૂલ હતી ખબર પડી 3 ને 1 4 પ્લસ 4 થઈ ગયા તો માઈનસ 2 માઈનસ 1 ને માઈનસ 1 એટલે 4 થઈ ગયા એટલે આનો ટોટલ હંમેશા 0 થાય જો તમે અહીં બાદ બાકીમાં ભૂલ થઈ હોય તો અહીંયા 0 ન હોય 0 થાય તો આ સાચું હોય હવે d નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 1 નો સ્ક્વેર 1 માઈનસ ના સ્ક્વેર તો પ્લસ જ થઈ જાય 1 નો સ્ક્વેર 1 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 એનો સરવાળો 4 ને 5 6 7 ને 9 16 આનો સરવાળો સિગ્મા ડી વર્ગ 16 સિગ્મા ડી વર્ગ મળે 16 આ એકનું કોષ્ટક તૈયાર થાય હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની r બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n n સ્ક્વેર માઈનસ 1 6 સિગ્મા ડી સ્ક્વેર એટલે 16 n 1 2 3 4 અને 5 5 સંખ્યા કે છે n મળે 5 એટલે 5 5 નો સ્ક્વેર માઈનસ 1 6 ગુણ્યા 16 એટલે 16 6 96 5 5 નો સ્ક્વેર 25 માંથી 1 બાદ એટલે 24 96 5 ગુણ્યા 24 એટલે 120 96 ભાગ્યા 120 એટલે 0.8 1 માઇનસ 0.8 એટલે 0.2 આનો આન્સર આપણને મળે 0.2 તો આ વિભાગ બીના આજે આપણે 5મો 10મો 11મો 12મો અને 13મો 5 દાખ 4 દાખલા ને થિયરી નો પ્રશ્ન થયો આ ચારે ચાર દાખલા તમારે બાકી બુક માં લખવાના છે અને મોસ્ટ ટાઈમ બીજાના ખાસ સૂત્ર યાદ રાખજો સૂત્ર બાકી હવે વિભાગી માં મોટા દાખલા આપેલા છે 5 માર્ક્સ માં પૂછે 2-3 માર્ક્સ માં આવા દાખલા પૂછે એટલે હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે વિભાગ ઈ નો અભ્યાસ કરીશું તો આજના આ તમે જે દાખલા કર્યા હોય તમારે બાકી બુક માં લખવાના છે થેન્ક યુ